એણે શું ઉત્પાદન કરવું છે એના નિર્ણયો પણ એના આધારે ચાલે છે એવું આપણે કહી શકીએ. એટલે કિંમત તંત્રમાં કિંમત કેન્દ્ર સ્થાને છે અને કિંમતના આધારે ગ્રાહકો પણ નિર્ણય લે છે અને ઉત્પાદકો પણ નિર્ણય લે છે. એટલે અર્થતંત્રમાં આપમેળે અદ્રશ્ય હાથો વડે સંચાલનની એક પ્રક્રિયા કિંમત પૂરી પાડે છે એમ આપણે કહી શકીએ. એક આદર્શ માર્ગદર્શક છે એવું આપણે કહી શકીએ. અહીંયા બજાર તંત્ર એ કુદરત સર્જિત અને માનવ સર્જિત એ જે સંપત્તિ છે એની માલિકી નક્કી કરતી હોય છે. એટલે કે કહી શકાય કે માનવ સર્જિત અને કુદરત સર્જિત મૂડી ખાનગી માલિકીમાં હોય અને ત્યાં નફાના હેતુથી એનો ઉપયોગ થતો હોય એવી અર્થવ્યવસ્થા સાથે મૂડીવાદ સંકળાયેલો છે. અને આ બધાના આધારે કેટલાક એના જે લક્ષણો આપણે તારવીએ તો મૂડીવાદનું એક અગત્યનું લક્ષણ કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે છે. મૂડીવાદમાં અલ્ટિમેટલી જે નિયોજકો છે એમનો હેતુ એ નફો હોય છે. હા, પછી એની સાઈડ ઇફેક્ટમાં એમ આવી શકે કે મૂડીરોકાણ કરે છે તો એનાથી રોજગારી વધશે, પણ રોજગારી એ નિયોજકનો હેતુ હોતો નથી. એનો હેતુ તો નફાનો હોય છે, રોજગારી એની સાઈડ ઇફેક્ટ છે અને સારી ઇફેક્ટ છે, એ સારી વસ્તુ છે. પણ બેઝિકલી એ નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વધારવું ઘટાડવું કે શું કરવું એ અંગેનો નિર્ણય. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે નિયોજક નિર્ણય લે છે એ સમાજનું શું થશે, એની સમાજનું કલ્યાણ શેમાં છે એની વાત એ નથી કરતો, પણ એણે એ જ જોવાનું કે મને નફો શેમાં છે, જેમાં વધારે નફો છે એના ઉત્પાદન તરફ એ પ્રેરાશે અને એનો નિર્ણય લેવા માટે એને કિંમત મદદરૂપ બનશે. એટલે એક અર્થમાં આપણે એને વ્યક્તિ કેન્દ્રિત અર્થવ્યવસ્થા પણ કહી શકીએ કે જ્યાં દરેક વ્યક્તિ એ પોતાના લાભની વાત વિચારે છે. ઉત્પાદક હશે તો પોતાના નફાની વાત પ્રાધાન્ય આપશે, ગ્રાહક હશે તો પોતાને મહત્તમ લાભ કઈ રીતે થાય એ રીતે એ વર્તતો હશે. એટલે સાધનનો માલિક હશે તો પોતાને વધુમાં વધુ વેતન કઈ રીતે મળે એ જ વિચારતો હશે, બીજાનો બીજી બાબતે વિચારતો નહીં. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એમ થાય કે આ આખા વિશ્વ, આપણે એમ કહીએ કે આખા વિશ્વનું સંચાલન કોઈ બ્રહ્માંડમાં થઈ રહ્યું છે, તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સંચાલન કોણ કરશે? તો એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત, એના વિચારકો એમ કહે છે કે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, દરેક પોતપોતાની રીતે નિર્ણયો લેશે. કારણ કે દરેક લોકો સ્વાર્થ પ્રેરિત, એક રીતે જોવા જઈએ તો સ્વાર્થ પ્રેરિત, પણ ઇકોનોમિક્સમાં આપણે એમ કહી શકીએ કે તકબદ્ધ રીતે વર્તવા માટે અને પોતાને વધુમાં વધુ લાભ થાય એ રીતે વર્તવા માટે આગળ ધપે છે. અને કાલે આપણને એવું વિચાર નહીં થાય કે શાકભાજીવાળો મારા ત્યાં શાકભાજી વેચવા આવશે કે નહીં, કારણ કે આપણને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ખબર છે કે એને નફો કરવો હશે, એનો વ્યવસાય ચલાવવો હશે તો શાકભાજી વેચવા માટે આવવાનો છે, પેપર નાખવાવાળો પેપર નાખવા આવવાનો છે, કારણ કે એ એની રોજી છે અને એમાંથી એને પોતાને નફો અથવા વ્યવસાય દેખાય છે. કોઈ પણ ઉત્પાદકો, ત્યાં દારૂનું ઉત્પાદન થતું હોય કે કાપડનું ઉત્પાદન થતું હોય કે અનાજનું ઉત્પાદન થતું હોય, પણ ઉત્પાદકો હંમેશા જ્યાં વધારે નફો દેખાય ત્યાં ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરશે અને આ રીતે અર્થતંત્ર એ ઉત્પાદન પ્રક્રિયામાં આગળ વધતું હોય છે. મૂડીવાદમાં એક અગત્યનું લક્ષણ એ ખાનગી મિલકત પણ છે કે જ્યાં મૂડીવાદમાં વ્યક્તિને ખાનગી મિલકત અમર્યાદિત પ્રમાણમાં ધરાવવાનો હક મળે છે. વ્યક્તિ પોતાની જે મિલકત છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલી માત્રામાં મિલકત ખરીદવી એમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી. મિલકતને એ પછી વારસામાં પણ આપી જઈ શકે છે. એટલે અને એ જ બાબત એને આર્થિક પ્રવૃત્તિ કરવા, આર્થિક પ્રવૃત્તિને વિસ્તારવા સતત પ્રેરણા એ આપતી રહે છે. કારણ કે જે કંઈ કમાશે એનાથી પોતાના માટે, પોતાની ભવિષ્યની પેઢી માટે કંઈક સર્જન કરતો જશે, કંઈક સારું જીવનધોરણ એમને આપતો જશે, એ ધ્યાનમાં રાખીને એ સતત પ્રયત્ન કરતો રહે. એટલે ખાનગી મિલકત પ્રથા અને વારસા પ્રથા એ મૂડીવાદી અર્થતંત્રમાં એક પ્રેરક બળ તરીકે કામ કરે છે અને તો જ એણે કંઈક કંઈક નવા સંશોધનો કરીને વધુ નફો મેળવવા માટેનો ઉત્સાહ જાગે અને તો નવા સંશોધનોથી બજારમાં આપણે નવી અવનવી વસ્તુઓ પ્રાપ્ત થાય. અને વર્તમાન સંજોગમાં જોઈએ છે આપણે એટલી અઢળક વસ્તુઓ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આવી છે. ઘણીવાર એવું લાગે કે આજે આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એ લેતા પહેલાં આપણે વિચાર કરીએ કે શું કાલે નવી વસ્તુ તો બજારમાં નહીં આવી જાય. ઉત્પાદકે વધુમાં વધુ ઉત્પાદન કરવાની પ્રેરણા મળે છે, વધુને વધુ કંઈક ના કંઈક પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે, પરંતુ એ ક્યારે? કે જ્યારે એ નફો છે એ પોતાનો છે એને ખ્યાલ આવે. એટલે મૂડીવાદ અર્થવ્યવસ્થામાં એને આ સ્વતંત્રતા મળે છે. બીજું, એ જે કંઈ કમાશે એ પછીથી પણ એના વારસદારોને પ્રાપ્ત થશે એની એક સલામતી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં પ્રાપ્ત થઈ છે અને માટે માણસે વધુને વધુ વિકાસ કરવા, વધુને વધુ સંશોધનો કરવા એ માટેનો એક પ્રેરણા મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મળી રહે છે. એટલે આ એક અગત્યનું લક્ષણ છે જેના કારણે રાષ્ટ્ર વધુ વિકાસ પામી શકે,
આપમેળે આપણે એમ કહે છે કે આર્થિક વિકાસ એ વધુ ઉત્પાદનની વાત છે, પણ વધુ ઉત્પાદન કરવા માટે ઉત્પાદકો કેમ પ્રેરાય? તો એના માટે આ બે લક્ષણો બહુ અગત્યના છે. ત્યાર પછીનો એક હરીફાઈ, એ પણ મૂડીવાદનો અગત્યનું લક્ષણ છે કે જ્યાં દરેકે દરેકને કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા હોય છે અને એ સંદર્ભે હું જે આર્થિક પ્રવૃત્તિ કરું છું એ બીજો કોઈ પણ કરી શકે છે, બીજા ઘણા બધા કરી શકે છે, અને એ રેફરન્સમાં દરેક પોતાની વસ્તુ વધારે સારી પ્રમાણમાં વેચાય, પોતાને વધુ નફો થાય, પોતાનું માર્કેટ વિસ્તરે માટે પ્રયત્ન કરતા હોય છે, એમની વચ્ચે હરીફાઈ એ સતત થતી હોય છે. આનું એક સારું પરિણામ એ પણ આવે છે કે જેના લીધે ક્વોલિટીવાળી વસ્તુ મળે છે, વિવિધતાસભર વસ્તુ મળે છે, વ્યાજબી ભાવે વસ્તુ મળે છે, અને સતત એવો પ્રયત્ન કરતા રહે છે કે હરીફ કરતાં પોતાની વસ્તુની ક્વોલિટી એ સતત સુધારતા રહે, જે ટેકનોલોજીના અપગ્રેડેશનને પણ વેગ આપે છે. એટલે એક રીતે આપણે રોહિતભાઈ એમ કહી શકીએ કે આપણે વર્તમાન સમયમાં વિશ્વના કોઈપણ દેશમાં શુદ્ધ મૂડીવાદની વાત તો નથી આવતી, પણ મૂડીવાદની જે જ્યારે વાત કરીએ ત્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં હરીફાઈ દ્વારા ઊંચી કાર્યક્ષમતા, એટલે હરીફાઈ, અને એમાં પણ આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ, જો કે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ વાસ્તવમાં કેટલો સફળ છે કે નિષ્ફળ છે એની વાત આપણે બીજા તબક્કામાં કરીએ છીએ, પરંતુ પૂર્ણ હરીફાઈ દ્વારા વધુ વિકાસ એની વાત આપણે કહી શકીએ, એટલે હરીફાઈ દ્વારા ઊંચી કાર્યક્ષમતા એ મૂડીવાદી અર્થવ્યવસ્થાનું એક અગત્યનું લક્ષણ છે એમ કહી શકીએ. ત્યાર પછી એમાં એમ કહીએ છે કે ગ્રાહક સર્વોપરી છે, એટલે ગ્રાહક જે ઈચ્છે છે એ વસ્તુનું ઉત્પાદન મૂડીવાદી અર્થવ્યવસ્થામાં થાય છે એવું આપણે કહીએ છીએ. હવે એનું તર્ક શું છે? તો ખરેખર ગ્રાહક સર્વોપરી છે કે નહીં? તો આપણે એમ તર્ક કહી શકીએ કે ગ્રાહક જે વસ્તુની માંગ કરશે અને માંગ કરશે એની કિંમત વધારે હશે, કારણ કે માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે એવું બને કે ગ્રાહક જે વસ્તુની માંગ વધારે કરે છે એની બજારમાં કિંમત વધારે થાય છે, અને કિંમત વધશે એટલે ઉત્પાદકને તરત જ ખ્યાલ આવશે કે આ વસ્તુના ઉત્પાદનમાં મને વધારે નફો છે. અને આપણે એમ કહ્યું કે હંમેશા ઉત્પાદકો પણ તર્ક રીતે વર્તવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે એને જોયું કે હા કિંમત ઊંચી છે માટે એનું પ્રોડક્શન કરવું. વર્તમાન સંજોગોમાં આપણે એવું વાત કરી શકીએ કે ભારતમાં અત્યારે ડુંગળીના ભાવ વધારે છે, તો ખેડૂત એક આમ જોવા જઈએ તો ઉત્પાદક છે, અને ખેડૂત જોશે કે ભાઈ હા આ વર્ષે ડુંગળીના ભાવ વધારે મળ્યા છે, માટે એ નિર્ણય લેશે કે ભાઈ મારે આવતી સાલ આ વર્ષે મેં જે ઉત્પાદન કર્યું એના કરતાં બીજી વસ્તુ ડુંગળીનું જો હું ઉત્પાદન કરીશ તો વધારે મને વધારે નફો મળશે. એટલે આપણે ખેડૂતને એમ કહેવાની જરૂર નથી આયોજન પંચે કે ભાઈ તમે ડુંગળીનું ઉત્પાદન જઈને કરજો, આપોઆપ એને જોવે છે એના પેરામીટરમાં, કારણ કે એણે વધારે નફો કમાવો છે, એ પણ એક પ્રકારનું તર્કબદ્ધ વર્તન કરે છે, અને આપમેળે આવતા વર્ષે એ વસ્તુનું ઉત્પાદન વધારે થશે. એનાથી વિપરીત પણ બને કે ગ્રાહકો જે વસ્તુની પસંદગી ઓછી કરે છે અને ઉત્પાદકો વધારે વસ્તુનું ઉત્પાદન કરી લીધું, તો ત્યાં તરત જ એનું બેરોમીટર એ ભાવતંત્ર છે, એટલે તરત જ કિંમત એ બતાવશે કે ભાઈ તમે જરૂર છે એના કરતાં વધારે ઉત્પાદન કરી લીધું, એટલે માંગ અને પુરવઠો એ બેલેન્સ ન થયો, અને એના કારણે બીજા વર્ષે એને જે નફો મળવો જોઈતો હતો એ નફો ઓછો મળશે, એટલા માટે ઉત્પાદક અથવા ખેડૂત જે કયું હોય તે એ બીજા વર્ષે વસ્તુનું ઉત્પાદન ઓછું કરી લેશે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે કિંમત એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદકોને માર્ગદર્શક બને છે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, અને આનો દોરી સંચાર એ ગ્રાહક કરે છે, એટલે એ રીતે આપણે ગ્રાહકને બજારનો રાજા અથવા સર્વોપરી કહી શકીએ. એ રીતે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું આ એક બીજું પણ લક્ષણ અગત્યનું છે. એટલે એક અર્થમાં એમ કહી શકાય કે અહીંયા ખર્ચ અને વ્યવસાય બંનેનું સ્વાતંત્ર્ય છે, અને બંને એ ડિમાન્ડ સપ્લાય કે કિંમત તંત્રના આધારે આર્થિક નિર્ણયો લેતા હોય. બિલકુલ. હવે પ્રશ્ન એ છે કે આવા બજારો કયા છે? તો અહીંયા એક ક્લેરિટી કરી દઉં કે શુદ્ધ મૂડીવાદ એ ભાગ્યે જ કોઈ અર્થવ્યવસ્થામાં છે, પણ છતાં આપણે જેમને મૂડીવાદી અર્થતંત્રો તરીકે ઓળખીએ છીએ, આગળ ઉપર એની થોડીક વિશેષ ચર્ચા પણ આપણે કરવાના છે. તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન, ઇવન કેટલાક જે પશ્ચિમ પૂર્વ યુરોપના પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો છે એ પણ મૂડીવાદી અર્થતંત્રો તરીકે આપણે કંઈક અંશે ઓળખી શકીએ. એટલે એક રીતે તો રોહિતભાઈ એવું પણ બન્યું કે શરૂઆતમાં જ્યારે આપણે આ પ્રારંભિક અવસ્થાની વાત હતી ત્યાર પછી રાષ્ટ્રોએ વિકાસ કરવાનું શરૂ કર્યું, એટલે દરેક રાષ્ટ્રોએ મૂડીવાદી અર્થવ્યવસ્થા તો અપનાવી જ, પણ જ્યાં જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થાની કેટલીક મર્યાદાઓ જણાવી ત્યાં ત્યાં એક નવી પદ્ધતિ ત્યાં ડેવલપ થતી ગઈ, જેને આપણે સામ્યવાદ સમાજવાદ કહીએ છીએ, એની આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પરંતુ દરેક દેશોમાં શરૂઆતના તબક્કે તો મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી, પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશો કે જ્યાં આ અર્થ
આ મૂડીવાદી અર્થવ્યવસ્થા વધુ સફળતાપૂર્વક ચાલી અને લાંબા સમય સુધી ચાલી અને આજે પણ એ સફળતાપૂર્વક કામ કરી રહી છે. એટલે એ દેશોને આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો તરીકે ઓળખી શકીએ. અહીંયા એક સાઈડ વાત કરું કે જે તે દેશમાં જે વ્યવસ્થા સફળ થાય છે એમની પાછળ એ દેશનું વર્ક કલ્ચર ને સાંસ્કૃતિક કલ્ચર પણ ખૂબ મહત્વની ભૂમિકા એ ભજવે. જાપાનનું વર્ક કલ્ચર એ કદાચ વિશ્વમાં સૌથી સારું વર્ક કલ્ચર છે. રાષ્ટ્રભાવના અને એ આપમેળે એની એ અલગ પણ નથી, એ ઇકોનોમિક્સ સાથે પણ જોડાયેલી છે. કારણ કે દેશના લોકો રાષ્ટ્રના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરશે? જો એવું બને કે જ્યાં કલ્ચર બરાબર ડેવલપ નથી એ રાષ્ટ્રના સાધનોને આપશો પણ એ રાષ્ટ્રના સાધનોનો દુરુપયોગ કરશે અને તો પછી વિકાસ નહીં થાય. એટલે જ્યાં સાંસ્કૃતિક વારસો મજબૂત છે, રાષ્ટ્ર અથવા દેશ દાઝની ભાવના જે આપણે કહીએ છીએ ત્યાં મજબૂત હશે તો દેશ પાસે જે સંસાધનો છે એનો પર્યાપ્ત માત્રામાં આપણે એમ કહીએ છીએ ઈષ્ટ ઉપયોગ થશે અને જો ઈષ્ટ ઉપયોગ થશે તો રાષ્ટ્ર ઝડપથી વિકસશે. એ ચોક્કસ આપણને પદ્ધતિની સફળતામાં એ પણ એક સાઇડલાઇનનો મહત્વનો મુદ્દો. એ ઉપરાંત એ પણ છે કે દેશ પાસે કુદરતી સંસાધનો કેટલા પ્રમાણમાં છે, ભૌતિક વારસો પણ કેટલો છે, એ પણ એ પદ્ધતિ માટે અનુકૂળ છે. અહીંયા મૂડીવાદના કેટલાક લાભની વાત કરી આમ તો એની ચર્ચા કરી ચૂક્યા છે કે આર્થિક સ્વતંત્રતા, રાજકીય સ્વતંત્ર, આર્થિક સ્વતંત્રતાની આપણે ચર્ચા કરી ચૂક્યા એના લક્ષણોમાં. એ જ એનો મહત્વનો લાભ છે કે દરેકને સ્વતંત્ર રીતે આર્થિક નિર્ણયો લેવાની તક અવેલેબલ થાય છે. સાથે સાથે રાજકીય સ્વતંત્રતા, મૂડીવાદી અર્થવ્યવસ્થા એ મહદઅંશે લોકશાહી દેશો સાથે વધારે સુસંગત છે. હા, ક્યાંક સણમુખત્યારશાહી છે ત્યાં પણ મૂડીવાદ છે, પણ મહદઅંશે મૂડીવાદી વ્યવસ્થા એ લોકશાહી વ્યવસ્થા સાથે વધારે સુસંગત છે. એટલે કે ત્યાં રાજકીય સ્વતંત્રતા પણ હોય છે, ત્યાં વિરોધીની વાતને સાંભળવાની તક પણ વ્યક્તિને મળે છે કે વિરોધીની વાત સાંભળવાની સહનશક્તિ પણ કેળવાયેલી હોય છે કે હું કહું છું એ સાચું નહીં, કદાચ આપ કહો છો એ પણ સાચું હોઈ શકે. આપનો મત પણ રજૂ કરી શકો છો, મતભેદ રજૂ કરવાની તક એ હોય છે, દરેક એકથી અલગ મત રજૂ કરી શકે છે. હા, મત બી રજૂ કરી શકે છે, વ્યવસાયની પણ એને સ્વતંત્રતા હોય છે. એટલે એક રીતે જોવા જઈએ તો લોકશાહી રાષ્ટ્રોમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા એ વધારે સફળ થઈ છે એવું આપણે કહી શકીએ. અને એ રીતે જ એ વ્યવસ્થા આગળ ચાલી છે, કારણ કે સામ્યવાદી વ્યવસ્થાની આપણે આગળ ચર્ચા કરીએ પણ ત્યાં વ્યક્તિ સ્વતંત્રતા બહુ ઓછી છે એવું કહી શકાય. પણ ત્યાં આપણે મર્યાદાઓની ચર્ચા પછી કરીએ છીએ. એટલે આપણે ત્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વ્યક્તિઓ નવા સંશોધનોના કારણે વ્યક્તિઓને વિવિધતાસભર વસ્તુઓ, નવી નવી ટેકનોલોજી પણ પ્રાપ્ત થાય છે, ટેકનોલોજીકલ પ્રગતિ પણ ત્યાં ઝડપથી જોવા મળે છે. અને બીજું કે આ પદ્ધતિ જડ નથી, સમય સાથે એણે પરિવર્તન સ્વીકાર્યું છે. એટલે પરિવર્તનશીલતા એ પણ એનો એક મહત્વનો લાભ છે કે સમય સાથે એમાં ચેન્જ એ આવતો રહે છે. હવે એ પરિવર્તનશીલ છે અને એમાં નવા સંશોધનોને વેગ મળે છે, એની પાછળનો તર્ક એ છે કે ઉત્પાદકો એવું વિચારશે કે હું બજારમાં કંઈક નવી વસ્તુ મૂકીશ, નવું સંશોધન કરીને મૂકીશ તો મને વધારે નફો પ્રાપ્ત થશે. કારણ કે એને સ્વતંત્રતા તો છે જ, એટલે હંમેશા કંઈક ને કંઈક નવું શોધતા રહેવાનું અને એના દ્વારા નફો પ્રાપ્ત કરવાનો. એનો ઉદ્દેશ સમાજ કલ્યાણનો નથી પણ નફો પ્રાપ્ત કરવાનો છે. એટલે એમાં ઝડપથી પરિવર્તન આવતું જાય છે. બીજું, એ પણ માર્કેટમાં જુએ છે કે લોકોની જરૂરિયાત શું છે, કારણ કે ગ્રાહક અનુસાર જો એ વસ્તુનું પ્રોડક્શન કરશે તો વધારે કિંમત એ લોકો પાસેથી લઈ શકશે અને વધારે કિંમત લેશે તો એ વધારે નફો મળશે. પણ એ વસ્તુ ચોક્કસ છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એ પરિવર્તનશીલ છે અને સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદકોને એક પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. હા, હવે મૂડીવાદની જે વાત કરીએ એની સાથે કેટલીક એના ગેરલાભની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. પહેલો એનો મહત્વ એક ગેરલાભ છે આવકની અસમાનતા. અનુભવ એવું જણાવ્યું છે કે મૂડીવાદી દેશોમાં જેમની આવક વધતી જ રહે છે એમની વધતી રહે છે અને કેટલાક વર્ગ આવકની દૃષ્ટિએ પાછળ રહે છે, એમની આવક ખૂબ ઓછી રહે છે, એમનું જીવનસ્તર ખૂબ નીચું હોય છે. એટલે બે વર્ગ આખા ઊભા થાય છે. એક વર્ગ એવો હોય છે કે એને પૈસો ક્યાં ખર્ચવો એનો પ્રશ્ન હોય છે અને બીજા વર્ગ માટે એવો હોય છે કે આવતીકાલનો માટે જરૂરી ખોરાક માટે પૈસા ક્યાંથી મેળવવા કે સાંજના ખોરાક માટે પણ આવક ક્યાંથી મેળવવી એના માટે પ્રશ્ન હોય છે. એટલે વર્ગ સંઘર્ષ થવાની સંભાવના, આવકની અસમાનતા એ પછીથી વર્ગ સંઘર્ષમાં પણ પરિણમે છે. અહીંયા બીજો એક શોષણનો મુદ્દો છે કે ત્યાં નફાને ધ્યાનમાં રાખીને જ હું મને નફો કેટલો થાય છે ધ્યાનમાં રાખીને જ હું
વર્તીશ. એટલે નિયોજકો એને ધ્યાનમાં રાખીને ક્યાંક ઉત્પાદનના સાધનોની ગરજનો લાભ લઈને, ખાસ કરીને જ્યાં અલ્પવિકસિત દેશોમાં કે એમાં કે જ્યાં બેકારોની શ્રમનો પુરવઠો વિશેષ છે, ત્યાં શ્રમના સાધનનો એના ઓછી કિંમત આપીને શોષણ કરવામાં આવતું હોય એવું બને. એટલે રોહિતભાઈ, આપણે આગળ વાત કરીએ પ્રમાણે એવું થાય ત્યાં કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું એક પાયાનું લક્ષણ એ છે કે ખાનગી મિલકત પ્રથા અને વારસા પ્રથા. એટલે ખાનગી મિલકત પ્રથા અને વારસા પ્રથા એ મૂળભૂત રીતે આગળ આવકની અસમાનતા તરફ દોરી જ જાય છે, અને ધનિક વધુને વધુ ધનિક બને, ગરીબ વધુને વધુ ગરીબ બને, આવું આપણને જોવા મળ્યું છે. કારણ કે માલિક, સાધનોની માલિકી જ્યારે વ્યક્તિગત હશે, ખાસ કરીને મૂડી અથવા ખેતરો મોટા મોટા કોઈ માલિકીના હશે, ત્યારે એમાંથી વધારે પ્રમાણમાં એને નફો પણ પ્રાપ્ત થશે, અને વધારે પ્રમાણમાં નફો પ્રાપ્ત થવાથી ધનિકો સરળતાથી ધનિક થશે. બીજું, ગરીબો જે છે એમના માટે શ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એની પાસે, અને શ્રમ એક માત્ર સાધન છે. અને આપણે જોઈએ છીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં હંમેશા ઉત્પાદક શ્રમિકને શક્ય એટલું ઓછામાં ઓછું વેતન આપવાનો પ્રયત્ન કરે. હા, ત્યાં એની માગ અને પુરવઠા દ્વારા, શ્રમની માગ અને શ્રમની પુરવઠા દ્વારા એનું વેતન નક્કી થાય છે એવું કહી શકાય. પરંતુ એમ કહી શકાય કે ઘણીવાર એવું બને કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કરતાં પણ ઓછું એને વેતન પ્રાપ્ત થતું હોય, કારણ કે નવી નવી ટેકનોલોજીના કારણે સાધનોની ઉત્પાદકતા વધતી જાય, અને સાધનોની ઉત્પાદકતા વધતી જાય, સામે જે કંઈ ઉત્પાદકતા વધી એ મૂડી માલિકો અથવા જે ઉત્પાદક છે એને વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય, અને શ્રમિકને એનું વળતર ઓછું મળે, એના કારણે આવકની અસમાનતા એક બહુ જ અગત્યનો મુદ્દો, આવકની અસમાનતા નહીં એની સાથે સંપત્તિની અસમાનતા પણ વધતી જાય છે. એટલે આપણે એવું કહીએ છીએ, ઘણા બધા વિચારક પણ એવું કહે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એવું બને કે કેટલાક લોકો એ ભોજન મેળવવા માટે દોડે છે અને કેટલાક લોકો ભોજન પચાવવા માટે દોડે છે, કારણ કે બંને બંનેમાં એક આ પ્રકારની એક વિચિત્ર વિસંવાદિતા એ મૂડીવાદી અર્થવ્યવસ્થાની રહી છે. અને બીજું કે જે કંઈ નફો પ્રાપ્ત કરીશ એ મને મળશે, એટલે ગ્રાહકોનું હોય કે શ્રમિકોનું હોય, એ ઉત્પાદક વધુને વધુ શોષણ કરવાનો પ્રયત્ન કરશે. વસ્તુ સારી આપવી એ ઉત્પાદકનો હેતુ નહીં હોય, પરંતુ એ શક્ય છે કે એ વસ્તુમાં ભેળસેળ પણ કરવાનો પ્રયત્ન કરે, વસ્તુને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરે, ઉપયોગિતા મૂલ્ય એનું એ ધ્યાનમાં નથી લેતો, અને એ રીતે ક્યારેક ગ્રાહકોનું શોષણ થતું હોય એવું પણ આપણને જોવા મળે. બીજું, આપણે એમ કહીએ છીએ કે પૂર્ણ હરીફાઈ એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જોવા મળે છે, પણ ક્યાંક ક્યાંક વર્તમાન મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલી બધી આગળ વધી છે કે કાર્ટેલ રચાતા હોય, કંપનીઓ કંપનીઓના જૂથ જોડાણ થતા હોય, ત્યારે મોટી મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવે અને મોટા ઔદ્યોગિક ગૃહો જ્યારે અસ્તિત્વમાં આવે